મહત્વના સમાચાર. કોરોના સંક્રમણના મુદ્દે હાઈકોર્ટે લીધે સુઓ મોટો પિટિશન પર ચુકાદો. કોરોનાની ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર તૈયાર રહે તેમ હાઈકોર્ટે સૂચન કર્યું છે. રાજ્ય સરકારે ઘણું બધું કર્યું છે, પરંતુ આજે પણ ઘણું કરવાની જરૂરિયાત હોવાનું પણ હાઈકોર્ટે નોંધ્યું છે. કોરોનાના નવા વેરિયન્ટની અસરોથી બચવા લોક જાગૃતિ જરૂરી હોવાનું પણ હાઈકોર્ટે કહ્યું છે. આ સાથે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું સરકાર ચુસ્તપણે પાલન કરાવે તેવો પણ કોર્ટનો નિર્દેશ. હોસ્પિટલમાં બેડના આંકડા આપે તે માટે જવાબદારી નક્કી કરવા પણ નિર્દેશ કરાયા છે હાઈકોર્ટ તરફથી. નબળા વર્ગના લોકો માટે ડોર ટુ ડોર રસીકરણ શરૂ કરવા સરકારને સૂચન કરાયું છે. ઓક્સિજન પ્લાન્ટ પણ ઝડપથી કાર્યરત કરવા માટે હાઈકોર્ટનો નિર્દેશ. મેડિકલ સ્ટાફની કાયમી ભરતી ઝડપથી પૂર્ણ કરવા પણ હાઈકોર્ટે આદેશ કર્યા છે. સંવાદદાતા સચિન પાટીલ આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે. જી સચિન. શિવાની, જે પ્રકારે અલગ અલગ બાબતોને લઈને હાઈકોર્ટે રાજ્ય સરકારનું ધ્યાન પણ દોર્યું છે અને સાથે સાથે ટકોર પણ કરી છે, કયા વિષય ઉપર કયા મામલે સરકારે તૈયાર રહેવાની જરૂર છે જ્યારે ત્રીજી લહેરની પણ શક્યતાઓ દેખાઈ રહી છે, ત્યારે મેડિકલ સ્ટાફની જે કાયમી ભરતી છે એ ઝડપથી પૂર્ણ કરવા માટે પણ હાઈકોર્ટે પોતાના જે ચુકાદો છે ચુકાદામાં આદેશ કર્યો છે. અને સાથે સાથે મેડિકલ એજ્યુકેશન જે છે એ એજ્યુકેશનમાં સકારાત્મક સુવિધાઓની આવશ્યકતા હોવાનું પણ રાજ્ય સરકારે પોતાના ચુકાદામાં નોંધ્યું છે. સ્વાભાવિક છે, જે પ્રકારે આખી ઘટના કોવિડ વેવ ટુમાં આપણે જોઈ છે ત્યારે ઓક્સિજનની અછત હોય ત્યારે ઓક્સિજનની અછતને લઈને પણ રાજ્ય સરકાર તૈયાર રહે એ બાબતની પણ ટકોર કરવામાં આવી છે. અને સાથે જ સાથે જે સરકારી, અર્ધ સરકારી અને ખાનગી હોસ્પિટલો જે છે એ સાચા આંકડા આપે એ પ્રકારની વ્યવસ્થા અને એ પ્રકારની જવાબદારી છે એ હોસ્પિટલ્સની છે, ત્યારે એ રિયલ ટાઈમ ડેટા માટેની જે માહિતી છે એ પણ રાજ્ય સરકાર જે છે આ હોસ્પિટલો પાસે નક્કી કરાવે. કારણ કે જે પ્રકારની સ્થિતિ આપણે જોઈ પણ છે શિવાની, કે લોકોને રિયલ ટાઈમ માહિતી ન હોય અને લોકો ધક્કા ખાય અને કોઈ હોસ્પિટલમાં પહોંચે તો ત્યાં બેડ ભરાઈ ગયા હોય છે, ત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિમાં આ રિયલ ટાઈમ જે ડેટા છે એ પણ રેગ્યુલરલી અપડેટ થાય એ પ્રકારની જે ટકોર છે ટકોર હાઈકોર્ટે કરી છે. અને આ સિવાય પણ માસ્ક જે છે એ ખૂબ જરૂરી છે, કારણ કે જ્યાં સુધી તમે માસ્ક નહીં પહેરો ત્યારે એ માટે પણ જે છે એ કોરોનાથી બચવા માટેનું એક સૌથી મોટું માધ્યમ છે, એવામાં આ પણ બાબત ખૂબ જરૂરી છે, ત્યારે એને પણ લઈને હાઈકોર્ટે ટકોર કરી છે. અને સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોવિડ પ્રોટોકોલનું સરકાર ચુસ્તપણે પાલન કરે અને પાલન કરાવે એ પ્રકારનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે. અને એટલે ઘણી બધી બાબતો છે જે બાબતોને લઈને હાઈકોર્ટે ચુકાદામાં નોંધ્યું છે. અને સાથે સાથે ઓક્સિજન હોય કે પછી લોકોને જે મેડિકલ સુવિધાની વાત હોય ત્યારે એ સુવિધાઓ લોકોને મળી રહે, કારણ કે સૌથી વધારે જ્યારે ધ્યાન દોરવામાં આવ્યું હતું ત્યારે હાઈકોર્ટે એ જ બાબતે કહ્યું હતું શિવાની, કે જે રૂરલ એરિયા છે જે જિલ્લા છે જિલ્લામાં લોકોને સુવિધા કેમ નથી મળી રહી, ત્યારે ટેસ્ટિંગને લઈને પણ હાઈકોર્ટે સવાલ ઉભા કર્યા હતા. ત્યારે આ બાબતોને લઈને હાઈકોર્ટે ટકોર કરી છે કે ત્રીજી લહેર માટે સરકાર ભલે તૈયાર છે પરંતુ ત્રીજી લહેર માટે સરકાર પૂર્ણ તૈયારી કરી. બિલકુલ, એટલે હાઈકોર્ટે સીધી ટકોર સરકારને પણ કરી છે, લોકોને પણ કરી છે કે ગફલતમાં રહેશો તો ત્રીજી લહેરનું જોખમ વધી શકે છે અને ત્રીજી લહેરને પહોંચી વળવા માટે કેટલાક સૂચન અને નિર્દેશ પણ હાઈકોર્ટે કર્યા છે. અને ઓક્સિજન પ્લાન્ટ હોય, મેડિકલ સુવિધાઓ હોય, બેડની સુવિધાઓ હોય, તમામની સુચારુ વ્યવસ્થા કઈ રીતે સરકારે કરવી જોઈએ તે વિશે પણ હાઈકોર્ટે મહત્વપૂર્ણ જે નિર્દેશ આપ્યા છે.